શ્રી કાશી વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હેલો એવરીવન, આજે આપણે ભણશું બીએસસી સેમેસ્ટર 5 સબ્જેક્ટ સુલોજીનો પેપર નંબર 501 એટલે કે ઇન્વર્ટિગ્રેટ્સના યુનિટ 3નો એક ટોપિક ટિનિયા સોલ્યુ એટલે કે પટ્ટીકૃમિ. હવે એમાં આજે આપણે ભણવાનું છે એનું ઇન્ટ્રોડક્શન, એની સિસ્ટેમિક પોઝિશન કે વર્ગીકરણમાં એનું સ્થાન ક્યાં છે અને એના બાહ્ય દેખાવ. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, તો ધે આર કોમનલી નોન એઝ ટેપ વોર્મ ફોર ધેર લોંગ ફ્લેટ એન્ડ રિબન લાઇક ફોર્મ, એટલે કે તેના લાંબા ચપટા અને પટ્ટી જેવા દેખાવના આધારે તેઓને પટ્ટીકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જીનસ ટિનિયા છે એની અંદર ઘણી બધી સ્પીસીસનો સમાવેશ થાય છે કે જેઓ એન્ડોપેરાસાઇટ તરીકે માણસ અથવા તો કોઈ ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણીની અંદર જોવા મળતા હોય. હવે આ જીનસના કોમન એક્ઝામ્પલ આપણે જોઈએ તો ટિનિયા સોલ્યુમ એટલે કે ધ પોક ટેપવોર્મ અને ટિનિયા સેગિનાટા એટલે બીફ ટેપવોર્મનો સમાવેશ થાય છે. એમાં જો બંનેની સરખામણી કરીએ તો જે સૌથી વધારે માણસની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરતું હોય તો તે ટિનિયા સોલ્યુમ છે. હવે એના પછી આપણે જોઈએ કે ટિનિયા સોલ્યુમ છે એને શા માટે પોક ટેપવોર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો પોકનો મતલબ થાય છે ડુક્કરનું માંસ, એટલે ડુક્કરના માંસમાં છે આ જે પેરાસાઇટ છે એ જોવા મળે છે, જેના દ્વારા ડુક્કરનું માંસ છે એ જો કોઈ માણસ ખોરાકની અંદર યુઝ કરે તો આ પ્રાણીનું ઇન્ફેક્શન છે એ માણસને લાગી શકે, એટલા માટે આને પોક ટેપવોર્મ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તેની સિસ્ટેમિક પોઝિશન એટલે વર્ગીકરણમાં આ પ્રાણી છે તેનું સ્થાન કઈ જગ્યાએ છે. તો પ્રાણી સૌથી પહેલાં એની સૃષ્ટિ છે તો એનિમલ જ એનિમેનિયા જ આવશે એટલે યુકેરિયોટ્સ, એના પછી ફાઇલમ એટલે કે સમુદાય, તો પ્લેટીહેલમેન્થીસ. આ પ્રાણીઓ છે એને પૃથુકૃમિ સમુદાયની અંદર મૂકવામાં આવે છે. શા માટે? તેના શરીરનો દેખાવ છે એ ચપટા કૃમિ જેવો હોય છે. એના સિવાય તેમાં આવતા જેટલા પ્રાણીઓ છે આ ફાઇલમની અંદર તો એ બધા અદેહકોષ્ઠી એટલે દેહકોષ્ઠને હાજરી જોવા મળશે નહીં. એના સિવાય ત્રિગર્ભસ્તરીય પ્રાણી જોવા મળશે, દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવતા કૃમિ જોવા હોય છે. હજી ટિનિયા સોલ્યુમ પ્રાણી છે તેની અંદર અંતઃકંકાલ આવેલું હોતું નથી, તેથી તેને પૃથુકૃમિ સમુદાયની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ ક્લાસ સિસ્ટોડા એટલે કે અન્નાંત્ર. તો સિસ્ટોડા ક્લાસ છે તેની અંદર જે પ્રાણી જોવા મળે પટ્ટા જેવી રચના અથવા તો પટ્ટી જેવું પ્રાણી હોવાથી તેને આ ક્લાસની અંદર મૂકવામાં આવે છે. એની સિવાય આ જે સિસ્ટોડા ક્લાસ છે એ ટ્યુબ્યુલારિયન્સ અને ટ્રિમેટોડા કરતાં ઘણી રીતે અલગ પડે છે. આ ક્લાસના પ્રાણીઓની અંદર પાચનતંત્ર છે એનો સંપૂર્ણપણે અભાવ જોવા મળે છે. એના પછી સબ ક્લાસ યુ સિસ્ટોડા. તો આ સબ ક્લાસની અંદર જે પ્રાણી આવે છે એટલે કે આ ટિનિયા સોલ્યુમ છે તેનું શરીર છે એ ખંડોની અંદર વિભાજિત થયેલું જોવા મળશે. મોટા ભાગે શરીર છે એ ત્રણ ભાગની અંદર વિભાજિત જોવા મળે, એટલે કે પહેલો છે સ્કોલેક્સ એટલે કે શીર્ષ, બાકીનું એના પછીનો ભાગ છે એ નેક એટલે ગ્રીવા, ત્યાર પછીનો છે સ્ટ્રોબિલા એટલે કે દેહ પ્રદેશ, ત્યાર પછી ઓડર. તો ટિનિયા સોલ્યુમ છે એનું ઓડર ટિનિયોડિયા એટલે કે સાયક્લોફાઇલિડિયામાં સમાવેશ થશે. આ ઓર્ડરની અંદર જેટલા પ્રાણીઓ આવે છે તેના મુખની ફરતે ચાર મોટા ચૂષક આવેલા હશે એટલે ચાર સકરની હાજરી જોવા મળે. એના સિવાય તેનું અંડપિંડ છે એ ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે. એના મુખની ફરતે જે સકર આવેલા હશે એના દ્વારા તે માણસના નાના આંતરડાની અંદર અંતઃ પરોપજીવી તરીકે જીવન ગુજારી શકશે. ફેમિલી ટિનિડિયા, જીનસ ટિનિયા અને સ્પીસીસ સોલ્યુમ. હવે પ્રાણીનો દેખાવ કેવો હશે? તો પ્રાણી છે એ લાંબુ જોવા મળશે, ઘણા બધા ખંડોની અંદર વિભાજિત થયેલું જોવા મળશે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પ્રાણી છે તેના શરીરનો પહેલો ભાગ જોવો તો ઉપરનો ભાગ છે એ સ્કોલેક્સ, ત્યાર પછીનો જે ભાગ છે એ નેક અને એના પછીનો જે ભાગ છે એ પાછળનો ભાગ એ સ્ટ્રોબિલા એટલે કે દેહ પ્રદેશ તરીકે વર્તશે. હવે એની હેબિટ અને હેબિટાટ, આ પ્રાણીઓ છે એ કઈ જગ્યાએ જોવા મળે અથવા તો એનું રહેઠાણ કેવું છે? તો સૌથી પહેલાં આ જે પ્રાણી છે એ અંતઃપરોપજીવી તરીકે જીવન પસાર કરતું હોવાના લીધે તે કોઈ પણ યજમાનની અંદર પોતાનું જીવન પસાર કરતું હશે. તો હવે આ પ્રાણી બે યજમાનની અંદર જે પોતાનું જીવન પસાર કરે છે એમાં જો પહેલો યજમાન જોઈએ પ્રાઇમરી હોસ્ટ અથવા તો પ્રાથમિક યજમાન તો એ માણસ છે. માણસના નાના આંતરડાની અંદર રહીને આ પ્રાણી છે એ પોતાનું અમુક જે જીવનનો તબક્કો છે એ પસાર કરે છે.
ત્યાર પછીનો બીજો જે યજમાન છે સેકન્ડરી હોસ્ટ અથવા તો ઇન્ટરમિડિયેટ હોસ્ટ, તો એની અંદર મોટા ભાગે પીગ, શીપ, ગોટ એનો સમાવેશ થાય છે. ઘણા કેસોની અંદર કેટલ એટલે કે પાલતુ પ્રાણીઓ, હોર્સ, બિયર અથવા તો મંકીની અંદર પણ જોવા મળે છે. હવે કઈ જગ્યાએ જોવા મળે અથવા તો કઈ કઈ જગ્યાએ આ પ્રાણી છે એનું પોપ્યુલેશન આપણને જોઈ શકીએ, તો આ પ્રાણી છે એ જે જગ્યાએ ડોમેસ્ટિકેટેડ પ્રાણી અથવા તો જે પીગ છે, ડુક્કર જે જગ્યાએ પાલતુ પ્રાણી તરીકે રાખવામાં આવે છે અથવા તો ડુક્કરનો ખોરાક તરીકે યુઝ કરવામાં આવે છે, તે બધી જગ્યાએ આ પ્રાણી છે એ જોવા મળશે. એટલે એમ કહી શકાય કે આ પ્રાણી છે એ કોસ્મોપોલિટન છે, એટલે કે સર્વવ્યાપી પ્રાણી છે તેમ કહી શકાય. એના પછી આપણે જોઈશું કે એનો બાહ્ય દેખાવ કેવો છે, એક્સટર્નલ મોર્ફોલોજી. તો સૌથી પહેલાં એનો શેપ, તો ફ્લેટ એન્ડ એટલે કે ચપટો એનો શેપ હશે અને રિબન જેવો લાંબુ પટ્ટી જેવો એનો આકાર જોવા મળે. ત્યાર પછી એની સાઇઝ, તો 1 થી 5 મીટરની અંદર એની સાઇઝ જોવા મળે કે 1 થી 5 મીટરની વચ્ચે એની લંબાઈ જોવા મળે. ત્યારબાદ એનો કલર, મોટા ભાગે આ જે પ્રાણી છે એ ઓપેક વ્હાઇટ કલરના જોવા મળશે, પણ ઘણી વખત તે ક્રીમિશ, યલોઇશ અથવા તો ગ્રેઇશ કલરના પણ જોવા મળે, એટલે કે પીળાશ પડતું અથવા તો થોડું ક્રીમ ક્રીમિશ તેવું જોવા મળે. હવે પ્રાણીને જો આપણે બહારથી જોઈએ કે એનો બાહ્ય દેખાવ જોઈએ, તો બહારથી તેની ડોર્સલ એટલે કે પૃષ્ઠ બાજુ અને વેન્ટ્રલ એટલે વક્ષ બાજુ તે જૂટી પાડી શકાતી નથી. ચપટા હોવાના લીધે બંને બાજુની જે સપાટી છે એ આપણે નરી આંખે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. પણ જો એનો ઇન્ટરનલ વ્યૂ જોઈએ એટલે કે તેની અંતઃરચના પ્રમાણે આપણે જોઈએ, તો જે સાઈડ છે એ ટેસ્ટીસ એટલે કે શુક્રપિંડની નજીક આવેલી હોય, શુક્રપિંડ સાથે જોડાયેલી હોય એ બાજુ ડોર્સલ એટલે કે પૃષ્ઠ બાજુ, અને જે બાજુ છે એ ઓવરીની નજીક એટલે કે અંડપિંડની નજીક આવેલી હોય તે વેન્ટ્રલ સરફેસ વક્ષ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આખું જે આ પ્રાણી છે તો એનું બોડી ઇલોંગેટેડ એટલે કે લાંબુ બોડી ધરાવે છે, પરંતુ એનો જે ઇન્ટિરિયર ભાગ છે, અગ્ર પ્રદેશ, એ પ્રમાણમાં સાંકડો હશે, જ્યારે પોસ્ટેરિયર ભાગ જેમ જેમ શરીરને પાછળ તરફ જોઈએ તેમ તેમ થોડા પહોળા ખંડો છે એ જોવા મળશે. એટલે શરૂઆતનો ભાગ સાંકડો અને પાછળનો ભાગ પશ્વ પ્રદેશ છે એ પહોળો જોવા મળશે. એના પછીનું સેગમેન્ટેશન કે બોડી છે એ કઈ રીતે એની અંદર ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે, તો મોટા ભાગે જે પટ્ટીકૃમિનું શરીર છે એ જે ખંડોની અંદર વિભાજિત થયેલું જોવા મળે તો એને પ્રોગ્લોટિડ તરીકે ઓળખવામાં આવે છે. ખંડોની અંદર જે વિભાજિત થયેલું છે તો એને પ્રોગ્લોટિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલા પ્રોગ્લોટિડ જોવા મળે, દરેક ખંડ એક ખંડ છે તો એને આપણે એક પ્રોગ્લોટિડ તરીકે ઓળખીએ, તો આખું જે પ્રાણી છે એ 850 જેટલા ખંડોનું બનેલું હશે. હવે આ જે પ્રાણી છે એની અંદર જે ખંડો આવેલા છે અથવા તો ખંડોની વચ્ચે જે પડદા જેવી રચના આવેલી છે એને એ સેગમેન્ટેશનને આપણે સ્યુડોમેટામેરિઝમ તરીકે પણ ઓળખી શકીએ, એટલે કે જે પડદા જેવી અથવા તો ખંડોમાં વિભાજિત થયેલું છે તે ખંડો સાચા ખંડો નહીં હોય. જો નુપૂરક અને સંધિપાદની સરખામણી કરીએ તો એની અંદર જેવા ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે પ્રાણી એવા ખંડામાં આવેલા હશે નહીં, એટલે એના માટે આને આપણે સ્યુડોમેટામેરિઝમ તરીકે પણ ઓળખી શકીએ. હવે એનું આખું જે બોડી છે એ 3 ભાગની અંદર વિભાજિત થયેલું હશે. શરૂઆતનો જે ભાગ છે એ સ્કોલેક્સ એટલે કે હેડ, માથાનો પ્રદેશ, શીર્ષ. એના પછીનો જે ભાગ છે અનસેગમેન્ટેડ એટલે કે ખંડોમાં વિભાજિત થયેલો ભાગ નથી એ, તો શોર્ટ નાનો ખંડોમાં વિભાજિત થયા વગરનો ભાગ નેક એટલે કે ગરદનનો ભાગ, અને ત્યાર પછીનો સૌથી મોટો ભાગ એટલે કે સેગમેન્ટેડ સ્ટ્રોબિલા એટલે કે દેહ પ્રદેશ. હવે જોઈએ કે ઉપરનો જે ભાગ આપણે જોઈએ છીએ તો એ સ્કોલેક્સ તરીકે ઓળખી શકાય. એના પછીનો વચ્ચેનો જે ભાગ છે એ નેક, વચ્ચેનો જે અનસેગમેન્ટેડ ભાગ જોવા મળે છે તે નેક એટલે કે ગરદનનો ભાગ, અને ત્યાર પછીનો જે સૌથી મોટો ભાગ આપણને જોવા મળે છે તે સ્ટ્રોબિલાનો એટલે કે દેહ પ્રદેશનો ભાગ કહી શકાય. હવે આ જે સ્ટ્રોબિલાનો ભાગ છે એ ફર્ધર ફરી વખત 3 ભાગની અંદર વિભાજિત થયેલો જોવા મળે છે, જે આપણે આગલા લેક્ચરની અંદર ભણીશું. થેન્ક યુ.